بسم الله الرحمن الرحيم الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله ثم الصلاة والسلام على رسوله المقتر النبي الأمي العربي المكي المدني الكرشي الهاشمي العبد المؤيد والرسول المسدد المصطفى العمجد والمحمود الأحمد حبيب إله العالمين أبي القاسم محمد عزیزان محترم مومن ار زمانہ ما دعا نہ محتاج ہوئی چھے پن خاص آج نو زمانو ای چھے کہ مومن اے کرام نی پریشانیو انے خاص کرینے روزی روزگار نا بارا ما ہر طرف تی تکلیفو ودی جائی چھے آج پوری دنیا پریشان چھے خز اکنومک مومن انے گیر مومن نے لاغو پرے چھے અહીંયા સુધી કે જે દેશો બહુ જ પૈસાવાળા અને જાન એકદમ હિફાજતવાળી જગ્યા કહેવાતી હતી વહાંની હાલત તો બીજી જગ્યા છે કરતાં વધારે ખરાબ છે અસલ ઇસ્લામનો મિઝાજ એ છે તમારી જિંદગીને વધારે ના ફેલાવો વધારે અલીશાન ના બનાવી દો કે પછી એ દરજાથી ઉતરવું મુશ્કેલ તે પડે તમારી પોસિબિલિટે કરતાં વધારે ખર્ચામાં ના ઉતરો જો દુનિયા અને આ કિરણમાં રાહત કપતી હોય તો ખર્ચો બહુ વધારે ના હોવો જોઈએ અને એટલો ઓછો પણ નહીં કે જલીલ તાવું પડે ઇસ્લામ વચમાનો રસ્તો ઇખ્તિયાર કરે છે હવે ખર્ચામાં ફસાઈ ગયા તો શું કરવું ઇમામ મદદ માટે આવે છે અલ્લાહના રસૂલ મદદ માટે આવે છે આપણને મુખ્તલિફ દુઆઓ બતાવે છે જેમાંથી એક નંદી સી દુઆ છે કે તમારી સામે રજૂ કરીશ આ વકીયા બાદ આ વકીયો ઇસ્લામના પહેલા જમાનાનો છે લેકિન આજ નિહાલત તે રિસેમ્બલન્સ રાખે છે એ જમાનામાં દુનિયા ચાર મોટી તાકાત હતી યાને ચાર મોટી મોટી બાદશાહી હતી રૂમનો બાદશાહ શીનો બાદશાહ હિન્દુસ્તાનનો બાદશાહ યમનનો બાદશાહ હવે એ ચાર બાદશાહોના વચમાં એક કોન્ક્યુરન્સ ચાલતી હતી કે કોણ વધારે ઈમાનદાર કેના પાસે વધારે બીજું હર એક જાણની કોન્ક્યુરન્સ યમનના બાદશાહ પાસે એક એવો મોટી આવી ગયો એટલો મોટો મોતી એટલો યુનિક મોટી કે કોઈ પાસ દુનિયામાં ના હોય બહુ જ ફકર નિશા દુનિયાને દેખાતો હતો ખાસ બીજા દેશોના સફીરો યાને અંબાસેડર અને વઝીરોને બોલાવીને દેખાતો હતો ખુલાસા એ કે મોટીને બાદશાહ પોતાની જાનથી વધારે સમજતો હતો બાદશાહ એ મોટીને એના ખજાના પણ નહોતો હાંકતો એને એક ઈદે મળી હતી કે પોતે એક વફાદાર ગુલામને આપી દે એને કહે છે એ ગુલામ તને કાંઈ કામ નથી કરવાનું બસ આ મોટી કે જે એક મજબૂત વાતમાં રાખીને દઉં છું એની તને હિફાજત કરવાની બસ અગર જો એની હિફાજત ના કરી શકો તો બહુ મોટી સજા તને મળશે ગુલામ તો બહુ જ ખુશ બધી જિમ્મેદારી ખતમ ના કામ ના કાજ બસ ઘરમાં બેસી રહેવાનું સંદૂકને સારા ટેકાનેમાં રાખી દીધો રોજ રોજ તોરા બોલાવવામાં આવશે એક દિવસ બાદશાહ પાસે એવો કોઈ મોટો માણસ આવ્યો મોતી મંગાવ્યો ગુલામ હિફાજતથી સંદૂકને બાદશાહ પાસે લઈ ગયો અને દેખાડીને પાછો ઘર ભેગો થયો હવે ઘરે જ્યારે આવે છે તો પોતાનો નંદો દીકરો હાથમાં બહુ જ ખૂબસૂરત સંદૂક જોઈને પૂછે છે પપ્પા આ શું છે બાપ કહે છે આ એક બહુ કિંમતી મોટી છે બાપ સિર્ફ દાંખરું કોલીને બતાવે છે ચમકતી ચીજ તો બચ્ચાઓને બહુ જ પસંદ આવે હવે કહે છે પપ્પા મારા હાથમાં દો બાપ કહે છે નહીં બાદશાહ મને મારી નાખશે બચ્ચો કહે છે નહીં મને કપે તો કપે જ બચ્ચાની જીદનો કંઈ ઈલાજ નથી મજબૂરાન મોતી બચ્ચાને દીધો
અને એવું બન્યું કે તેના હાથમાંથી મોતી એકદમથી જમીન ઉપર પડી ગયો અને બે ટુકડા તે ગયા. બાપ જતો રહી ગયો. સિફ મોતીના બે ટુકડા નથી થયા. પૂરું ફામી મોતની મુસીબતમાં ફસાઈ ગયું. બાદશાહ પૂરા ફામીને ખતમ કરી નાખશે. ગુલામ મોતીના ટુકડાને પાછા બાદમાં રાખી દે છે. હવે તો બચવાનો કોઈ રસ્તો નથી. જ્યારે બાદશાહ પાછો બોલાવશે મોતી દેખાડવા માટે, સિફ ચારે સુધી હિફાજત છે. તે શકે કે કાલે બોલાવે, તે શકે કે 8 મહિના સુધી જરૂરત ના હોય. ગુલામ એટલો પરેશાનીમાં આવી ગયો, જેટલો ખુશ મિજાજ હતો એટલો ગંભીર થઈ ગયો. દોસ્ત વગેરેની મુલાકાતે જવું બંધ કરી દીધું. કોઈને કાંઈ કહી નથી શકતો, નકર તો વાત ફેલાઈ જાય તો મોતની સજા તો ફોરન સર ઉપર આવી જાય. એમાંથી એક એનો ખાસ દોસ્ત સમાચાર પૂછવા આવે છે. શું હાલત છે, કે છે, કહી નથી કહી શકતો. કાંઈ પરેશાની છે? હા, બહુ જ મોટી પરેશાની. કેવી મોટી? કે છે, મોતથી વધારે. દોસ્ત કે છે, મારા મોલા હલલ મુશ્કિલાત, મુશ્કિલ કુશાય કાયનાત, અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ સલામ. એવી એક દુઆ બતાવી છે કે ઇન્સાનને કેવી પણ મોટી પરેશાનીમાં મુબતેલા હોય, હતા કે મોત, હરોજ સુબોની નમાઝ બાદ એ દુઆ પૈરા કરે અને જોઈ કે અલ્લાહ કેવી રીતે મદદ કરે છે. ગુલામ મુસ્કુરાય છે. દોસ્તને બતાવી તો નથી શકતો, પણ દિલમાં વિચાર છે કે અગર મોટી તૂટવા પહેલાં જો દુઆ પરત તો સમજાત કે અલ્લાહ મોટીની હિફાજત કરત. હવે તો મોટી તૂટી ગયો છે. દુઆ કોઈ લકોલ કિસકોશ તો નથી કે મોટીને પાછો તોડારી દેશે? હવે તો મોરું થઈ ગયું દુઆ માટે. મુસ્કુરાઈને દોસ્તને કહે છે કે મારી તકલીફ એવી છે કે દુઆથી કામ નહીં ચાલે. દોસ્ત કહે છે, મારા મોલાની બતાવેલી દુઆ છે. ગુલામ કહે છે, કોઈની પણ દુઆ હોય પણ મને ખબર છે મારો મસલો એવો છે કે સોલ્યુશન છે નહીં. દોસ્ત કહે છે, દુઆ પરવામાં તને નુકસાન તો નથી ને, ફાયદો ભલે ના થાય. એ વાત ગુલામને સમજવામાં આવે છે કે આમ તો ખાલી બેઠું છું, દુઆ પરવામાં શું નુકસાન છે, પરી લઉં દુઆ. લેકિન અલ્લાહ, આજ એક સમય નથી પસાર થયું કે બાદશાહનો માણસ આવ્યો કે જે હંમેશા મોટી માટે બોલાવવા આવતો હતો. ખતમ. હવે તો કહી ઉમી ના રહી. દિલમાં કહે છે, વાહ, આ કેવી દુઆ મારા દોસ્ત મને બતાવી. આ કિયા મોલાનો ફરમાન બતાવ્યો હતો કે જેને 8 મહિના પછી આવા વરી મોતને 8 દિવસમાં માં મારા ઘર પર પહોંચાડી દીધી. અરે નાદાન, તને શું ખબર મોલા કેને કહેવાય છે? તને શું ખબર અલી કેનું નામ છે? જરાક વાત તો જો. બાદશાહનો માણસનો બીજો જુમલો સાંભળે છે. કાનમાં યકીન નથી આવતું. હવે કહે છે, એ મારા દોસ્ત, કોણ તારા મોલા છે? શું મોજીઝા તારા મોલા દેખાડી રહ્યા છે? હવે મને સમજવામાં આવ્યું કે એને મુશ્કિલ કુશાય કાયનાત કેમ કહેવાય છે. સાંભળો ફેસલો શું થયો. ગુલામ જ્યારે પોતાની મુસીબતમાં ફસાયેલો હતો, શાહ યમનનો એકનો એક દીકરો બીમાર પડ્યો હતો, એકનો એક વારિસ, અને એવી બીમારી કે જેટલો ઈલાજ કરાવે એટલી બીમારી વધી જતી હતી. મોટા મોટા ડોક્ટરો એવા, કોઈ થી ઈલાજ ના થયું. આખિર હિન્દુસ્તાનથી એક બહુ જ મહેર તબીબ આવ્યો. શાહજાદાને જોઈ છે, ચેક કરે છે અને કહે છે કે મને એક મોતીની જરૂરત છે. બહુ કિંમતી મોતી છે, પણ મને એ મોતી ભૂકો કરીને કપે છે. જ્યારે પોતાનો એકનો એક દીકરો આંખોની સામે દુનિયાથી જાતો હોય,
અને એકનો એક વારિસ હોય તો કહીં વિચાર પણ ના નથી કરવાનો. બાદશાહ પોતાના નોકરને મોકલાવે છે, જા મોટી ના મુહાફિઝને કહી દે કે જલ્દીથી મોતી લઈ આવે અને અમજમાં નહીં આવે, બલકે તોરીને લઈ આવે, પુત્ર બનાવીને લઈ આવે. જેટલો જલ્દી લઈ આવશે ઇનામ મળશે. વહા તો મોટી પેલે તૂટેલો હતો, ગુલામ લઈને આવે છે. બાદશાહ ખુશ થઈને જે માંગો ઇનામ દીધું કે તું એટલી જલ્દી મારા હુક પર અમલ કરો. ઈચ્છ હલાલ મુશ્કિલાત મુશ્કિલ કુશાય કાયનાત અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ્સલામ. પર યકીન રાખવા વારાનો નતીજો આકર ઈ દુઆ શું હતી કે જે મોલાએ કાયનાતે બતાવી હતી. ઈ કુરાન કરીમની સૂરે અત તલાક ની બીજી અને ત્રીજી આયત. બિસ્મિલ્લાહ રહમાન રહીમ. ومن يتق الله يجعل مخرجا ويرزقه من حيث لا يحتسب ومن يتوكل على الله فهو حسبه ان لا بالغ امره قد جعل الله لكل شيء قدرا. ઈ હલાલ મુશ્કિલાત છે. એક વાર સચ્ચા દિલથી એને પુકારીને તો જોવો. એવા ના મુમકિન કામ કે જેની શરૂઆતમાં ગુલામ સોચતો હતો કે દુઆ દુઆ છે, કોઈ કોલ તો નથી ને કે તૂટેલા મોટીને ચોતારી દેશે. અહીંયા પૈગામ મળ્યો કે મોટી જો તૂટ્યો હોય તો વધારે તોર, એને સાવ ભૂકો કરીને લઈ આવ, જે માંગીશ ઇનામ મળશે. અલી એના દુશ્મનની પણ મદદ કરે છે તો ચાહવાવાળો કેમ ના મદદ કરે. એક વાર પુકારીને તો જોવો. આપો તો અકીદો છે કે અલી મદદ માટે આવે છે. શરૂઆત. બસ અઝાદારો, આજ આપણને મસાઈ પરવા છે. એક બહુ જ બહાદુર માના બચ્ચાના, એ ઉમુલ મસાહેબ ઝૈનબના બચ્ચા હતા કે જે પોતાની માથી વાયદો કર્યો હતો કુરબાનીનો. એ બચ્ચાઓના ઈરાદા કેવા હતા, લગ બહાદુરના બચ્ચા છે, બહુ જ બહાદુરમાંની ઔલાદ છે, મગર બચ્ચા છે. યઝીદની ફોજના સામે બે બચ્ચા અકેલા છે. 19 વર્ષના નથી, 15 વર્ષના નથી, 10 વર્ષના મુતજવાસ છે, મગર બચ્ચા કહેવાય છે. અલાનતુલ્લાહ અલા કૌમિઝ ઝાલિમીન.